આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં આગળ અભ્યાસ કરીશું, જેમાં એવું હશે કે આપણે તે દિવસે 7.7માં ઉદાહરણ પ્રમાણે તમને સ્વાધ્યાય દાખલા કેટલા બે રીત પ્રમાણે આપી દીધેલા. એક્સ કેળ ઉપર ધન હોય ત્યારે તમને જે અંતિમ પદ આપેલું છે એના ભાગ પાડીને કામ કરવાનું, અને પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરવાની આપણે વાત કરી. એ જ પ્રમાણે એક્સ કેળ પદ ઋણ હોય ત્યારે પણ ભાગ પાડવાના, પણ માઇનસ પ્લસ તમારે કરવું પડે. હવે અત્યારે જે જોઈએ છે સ્વાધ્યાયનો જે પહેલો દાખલો છે, જુઓ આઈ બરાબર અંડર સ્વાધ્યાય 7.7 બરાબર છે. એમાં દાખલા નંબર છે પહેલો જોઈ લઈએ, એમાં એવું આપી દેલ છે કે આઈ બરાબર સંકલન અંડર 4 માઇનસ એક્સ સ્ક્વેર. એ બહુ ઇઝીલી દાખલો છે, જોઈ લેજો. 4 એટલે શું થશે બેટા, 2 નો સ્ક્વેર થઈ જાય, આ એક્સ સ્ક્વેર થઈ ગયો ઇન્ટુ ડીએક્સ બરાબર 2 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે અહીંયા થશે એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે એક્સ બાય 2 અંડરરૂટ 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 2 નો સ્ક્વેર ભાગ્યા 2 સાઇન ઇન્વર્સ એક્સ બાય એ એટલે 2 પ્લસ એક્સ બાય 2 અંડરરૂટ 4 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર પ્લસ 2 સાઇન ઇન્વર્સ એક્સ બાય 2 પ્લસ સી. ચાલો જોઈ લો, 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2 સાઇન ઇન્વર્સ એક્સ બાય 2 એ આપણો જવાબ થઈ ગયો. એવી જ રીતે બીજો તમને આપી દીધેલો છે 1 માઇનસ 4 એક્સ સ્ક્વેર આપેલો છે, તો 1 માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 2 એક્સ નો હોલ સ્ક્વેર, પછી આ રીતે જ કરી દેવાનું છે. બીજો દાખલો આ જ પ્રમાણે છે, દાખલા નંબર 2 બરોબર આઈ બરાબર અંડર રૂટ 1 માઇનસ 4 એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર સંકલન અંડર રૂટ 1 સ્ક્વેર માઇનસ 2 એક્સ હોલ સ્ક્વેર ડીએક્સ. સ્ક્વેર માઇનસ એક્સ કરી પહેલા પ્રમાણે પૂરો કરો, દાખલા એક પ્રમાણે પૂર્ણ કરો બરાબર, સાઈડ માં છે એના પ્રમાણે એને પૂરો કરો. ક્લિયર થઈ ગયું? હવે દાખલા નંબર જે બાકી છે 2 એની આપણે વાતો કરી લઈએ, કે જેમાં બે પદ આપી દીધા છે, 8મો અને 9મો દાખલો છે જોઈએ, પછી 10 11 12 જે છે પણ તમને આવડી જગ્યા છે. 10મો દાખલો આ ટાઈપ જ છે, તમને જો કહી દઉં તો પહેલો 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે પહેલું પદ આવશે બરાબર, લોગ વાળું લાગી જાય બરાબર, એટલે આટલો તમારે. અને એવી જ રીતે 11મો દાખલો પણ તમને આપી દેવા જેવો હતો, 11મો દાખલો દાખલા નંબર 3 પ્રમાણે કરવો, એ પછી લખી દઈશું. આપણે આપણે પહેલા આપણું કામ કરી લઈએ. દાખલા નંબર હવે આપણે 8 કરીશું, 8 અને 9 એમાં શું કરવાની તમને હિંટ આપી દઉં, જરૂર હોય તો હું કરી દઈશ બરાબર છે, એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે દાખલા નંબર 8 આપણે જોઈ લઈએ પહેલા. સંકલન આઈ બરાબર સંકલન એક્સ સ્ક્વેર પ્લસ અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ 3x છે કદાચ બરાબર, અને તો dx. હવે તમારે કામ કરવાનું આનું અંતિમ પદ શોધવાનું, અને અંતિમ પદ ઉમેરો ને બાદ કરો, કારણ કે એક્સ સ્ક્વેર વાળું પદ ધન છે આપણે, તો અંતિમ પદ બરાબર એમ બધા પદ નો સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, આ તમને ખબર છે એટલે કે 3x ગુણ્યા 3x છેદમાં 4 ગુણ્યા x સ્ક્વેર x ઉડી ગયા, 3 તરી 9 કશું ઉડશે 9, 9 છેદમાં 4 આવશે. હવે આ 9 છેદમાં 4 જે આવે એ ઉમેરો અને બાદ કરો, શું કરવાનું છે, ઉમેરવાનું અને બાદ કરવાનું છે આપણે બરાબર. સંકલન
अंडर रूट एक्स स्क्वायर प्लस थ्री एक्स प्लस नाइन बाय फोर माइनस नौ बाय चार डीएक्स एटले के संकलन एक्स प्लस त्रण दुत्यांश नो होल स्क्वायर माइनस त्रण दुत्यांश नो स्क्वायर डीएक्स एक्स स्क्वायर माइनस ए स्क्वायर बस पहले सूत्र लगा दो एक्स बाय टू लसा ले तो लाई सकता हो आ रीते अपने तब लखी दे टू एक्स प्लस थ्री सांभेलो बाय टू तमारा छेदना बे तो खरा जेटले गुण्या बे बराबर छे आपणे आवी रीते लखीए तमने एक वार ध्यान रहेशे एक्स वाय थ्री बाय टू लखो कौंस वर्गमूल मां एटले कौंस मां आ उपरनो पद लखी जाओ एक्स स्क्वायर प्लस थ्री एक्स एटले माथा कोट जती रही माइनस एटले माइनस लगाड़ी दो ए स्क्वायर बाय टू आ लखी दीधेला छे ए स्क्वायर बाय टू थ्री बाय टू एना वर्गमां मां बे बराबर पची लो एक्स एक्स प्लस थ्री बाय टू प्लस एफ एक्स एट सीधू लखी दू एक्स स्क्वायर प्लस थ्री एक्स प्लस बस हवे आदरूप तमारा कोई आप सको जो लो बे लसा बेगड़ो गुणाशे टू एक्स प्लस थ्री बाय फोर अंडर रूट एक्स स्क्वायर प्लस थ्री एक्स माइनस त्रण नो वर्ग एटले नौ छेदमां चार गुण्या बे लॉग टू एक्स प्लस थ्री बाय टू प्लस अंडर रूट एक्स स्क्वायर प्लस थ्री एक्स मानू पूरो प्लस थ्री बस इक्वल लखी दो नौ अपॉन आठ टू एक्स प्लस थ्री छेदमां चार कौंसमां एक्स स्क्वायर प्लस थ्री एक्स बराबर माइनस नौ छेदमां आठ लॉग टू एक्स प्लस थ्री बाय टू प्लस अंडर रूट જોઈ લો જવાબ છે કરો દાખલા નંબર આઠ આ પ્રમાણે છે કે એને ચેક કરી લોજો બરાબર ધ્યાનથી જ્યાં તકલીફ હોય ત્યાં પૂછી લો બરાબર છે જ્યાં તકલીફ હોય ત્યાં તમારે જોઈ લેવું બરાબર છે છેલ્લો જવાબ આપણો આ હોવો જોઈએ સીધો જવાબ છે ત્યાં આ પ્રમાણે જોઈ લો પણ ક્યાં પ્લસ આવશે બરાબર છે એમાં અંતિમ પદ શોધવાની જરૂર નથી કારણ કે બંને પદ પૂર્ણ વર્ગ જ છે આઈ બરાબર સંકલન વન પ્લસ એક્સ સ્ક્વેર બાય નાઇન વન પ્લસ એક્સ સ્ક્વેર બાય નાઇન ડીએક્સ હવે એક કામ કરો નવ લસા લઈ લો અને નવ નું વર્ગમૂળ આગળ એક તૃતીયાંશ કરજો એટલે અહીંયા થઈ જશે નવ પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ હવે બે પદ છે બંને પૂર્ણ વર્ગ છે જોયો એક તૃતીયાંશ અંડર રૂટ ત્રણ નો વર્ગ વત્તા એક્સ નો સ્ક્વેર ડીએક્સ એક્સ એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એક તૃતીયાંશ એક્સ બાય ટુ કૌંસમાં
1 plus x square by 9 under plus છે એટલે plus એટલે કોણ છે લો a square by 2 3 નો square by 9 log x plus under root x square plus 1 square 1 plus x square by 9 plus c plus હવે આ સાદો આપો તો આપી દો અહીંયા બાપડ તગડો ગુણાશ છે આપણ ગુણાશ છે x છેદ માં 6 1 plus અહીંયા તમારો નવડો આવે કોમન કાઢો થઈ શકે 1 plus x square by 9 plus 9 છેદ માં 3 2 6 બરાબર પણ અહીંયા 3 ઉડે એવો છે તોડા દે ને 3 ગુણ્યા 2 3 તારી 9 ઓકે લો x plus under root 1 plus x square by 9 plus બરાબર હવે જે હોય તે લખી નાખો x by 6 under root 1 plus x square by 9 plus 3 by 2 log તમારો કયો આપ હશે જોઉં હવે હું બોલો છું ધ્યાન આવે પછી લખી પણ દઉં છું હા કારણ કે જે નીચે જે દાખલા છે કયા છે જોવા પડશે આપણે એ તમને કહી દેવામાં આવશે હવે નવમા દાખલામાં આન્સર ચેક કરો કર્યો બાકી થઈ ગયું તમારું બરાબર છે x / x² + 9 + 3 / 2 log x x² + 9 બરાબર છે x² + 9 લખો તો લખી શકાય છે કારણ કે તમે નવડો પહેલેથી જ કરી દીધેલો છે એટલે નવડો કાઢી નાખો હોય તો થઈ જશે x² + 9 લખી દો તો ચાલે છે બરાબર અહીંયા તમારે નવડો લખી દેવો હોય તો આ નવની જરૂર નથી બરાબર છે એવું કેવું છે તો એ નવ કાઢી નાખે એટલે આપણે કેમ કે પહેલા સાદું આપી દીધેલું છે એટલે એ રીતે ચાલશે ચલો પડે બે વાર એટલે કાઢ નાખો બસ આ થઈ ગયો તમારો આન્સર હવે જે દાખલો આવે છે એની વાતો કરી લઈએ આપણે કે દાખલા નંબર 11 જે છે 10 એ 1 + x² એટલે 1 + આ રીતે જ કરી દેવાનો છે આ જે દાખલો છે એ પ્રમાણે જવાનો 1 + x² જ છે બરાબર છે એટલે દાખલા નંબર 11 જે છે y બરાબર સંકલન 1 + x² dx એટલે તમારે સીધું આવું કરી લેવું દાખલા નંબર 9 પ્રમાણે કરી કરો અથવા તો આ 9 પ્રમાણે ચાલો આ પ્રમાણે કરો બરાબર છે અહીંયા કરેલો છે પ્રમાણે જોશો એટલે તમને આવડી જશે બરાબર બીજું કઈ તમારે કરવાનું છે નહીં ઓકે હવે 11મો જે દાખલો છે x² - 8x + 7 એ પણ તમને અરે આ 10મો હતો બેટા સોરી આ 10મો દાખલો છે હવે દાખલા નંબર 11 જે છે એની વાત કરીએ આપણે તો એની અંદર છે સંકલન i બરાબર સંકલન અંડર રૂટ x² - 8x - 7 x² - 8x + 7 dx હવે તમે જોઈ શકો છો 8 છે તો એનો અંતિમ પદ શું હશે 4 2 8 4 નો વર્ગ 16 16 હશે બરાબર તો 16 માંથી તમે કેટલા બાદ કરશો તો તમને +7 મળે
બરાબર 7 લાખ તમારે 9 વાર કરવા પડે 16 માંથી 9 જાય તો 7 એટલે પહેલા પ્લસ 16 કરો અને 9 બાદ કરો બરાબર છે એટલે પ્લસ 16 માઈનસ 16 પ્લસ 7 એટલે 9 એની જાતે જ બની જશે બરાબર છે એટલે જે દાખલો થશે એ ઉપરના દાખલા નંબર 3 4 5 પ્રમાણે તમે ગમે તે કરી શકો છો અથવા તો હું કરી દઉં છું તમારું સૂત્ર આપણે દેજો બરાબર છે ત્યાં લખી દઉં છું અથવા બાજુ સાઈડમાં બરાબર એટલે તમારે કામ સરળ થઈ જશે પછી જે દાખલા છે એ થોડીક બદલાય છે એટલે આપણે એનું ધ્યાન આપી દઈએ અંતિમ પદ આવશે એનું 16 આવશે કેટલો આવશે 16 એટલે તમારે 16 માઈનસ 9 બરાબર 7 થઈ જશે આ રીતનો ઉપયોગ કરવાનો છે એટલે કે I બરાબર સંકલન અંડર x સ્ક્વેર માઈનસ 8x પ્લસ 16 માઈનસ 9 dx એટલે કે x માઈનસ 4 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર હવે x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નું સૂત્ર લગાડો સૂત્ર નંબર 1 એનું છે ને x સ્ક્વેર માઈનસ કારણ કે સૂત્ર જોઈ રહ્યા x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ઓળ પહેલું જોવું જોઈએ બરાબર હવે આપશે જે દાખલા એક અલગ રીત છે કે x અંડર રૂટ x પ્લસ x સ્ક્વેર બરાબર છે એમાં પણ સૂત્ર પ્રમાણે જ કરવાનો છે અને 13મો પણ આવશે 14મો એટલે તમારે 12 13 અને 14 દાખલા જે છે એ થોડા લાંબા થશે બરાબર છે એવો જ જે દાખલો છે ઉદાહરણ 25 છે x કૌંસમાં 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર dx મેળવો તો ઉપર જતા પદ્ધતિને અનુસરવા માટે આપણે શું કરવું પડે તો આપણે એક કામ કરવું પડે કે જે x છે એના બરાબર a કૌંસમાં તમને જે ત્રણ પદ આપેલા છે એનો ઉપયોગ કરો અને પછી b લખવાનો છે અને પછી તમારે સહગુણકો સરખાવવાના છે એટલે x બરાબર તમે જ્યારે d / dx નું સંકલન વિકલન કરો છો તો તમે જે મળતો હોય તમારે લખી દેવાનું પછી એમાં ગુણીકાવાની ને a પ્લસ b અલગ કરજે બસ આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આગળ ચાલવાનું છે એટલે દાખલો લાંબો થશે એટલે પહેલા ઉદાહરણ જોવું પડે શું જોવું પડશે ઉદાહરણ ઉદાહરણ જોયા પછી આપણે દાખલો થઈ શકશે એટલે થઈ જશે બરાબર ટ્રાય આપણે કરીશું કારણ કે આ 7.7 માં 3 દાખલા છે 3 માંથી જો તમને એકમાં ખબર પડે બાકીના બે તમને ખ્યાલ આવી જશે નહીં આવે તો આપણે ફરીવારમાં જોઈ લઈશું પહેલા એક ઉદાહરણ જોઈએ પ્રમાણે તમને એક આપવામાં આવે તો તમામ કામ ઘરે થઈ શકે બરાબર તો આપણે પ્રયત્ન કરીએ તો જુઓ આ સમ ઉદાહરણ છે દાખલો મોટો છે ધ્યાન આપજો તમે કારણ કે આ વસ્તુ આખી વૈચિક સરળાવીથી તમારે ચાલશે આંશિક અપૂર્ણાંક લેવી પણ આની અંદર અંડરરૂટ છે એટલે આખી વાત અલગ છે કહેવાનો અર્થ એ છે એટલે એનું તમારે ધ્યાન રાખવું પડશે બરાબર ચાલો જો ઉદાહરણ કયું સૂત્ર વપરાય છે જો આ સૂત્ર છે કે એમાં સૂત્ર જોઈ જોઈ લો પહેલા આ પ્રમાણે સૂત્ર છે સંકલન px plus q અંડર રૂટ ax square plus bx plus c dx આવું આપણે જોયું છે તો આપણે એવા અચળ a અને b મેળવવાના છે અચળ a અને b એવા મેળવો કે જેથી px plus q આને આગળ લઈ જાય બરાબર d by e d by dx
ax स्क्वायर प्लस bx प्लस c प्लस b कर देवानो छे बस आ सिस्टम थी તમારે ચાલવાનું છે હવે તમે અહીં કર દો a આનું જે વિકલન થશે 2x प्लस b प्लस b હવે અહીંયા અચળ પદો તમને મળશે તમારે જોઈ લેવાના છે તો a 2ax प्लस ab प्लस b અહીંયા છે px प्लस q છે તો હવે તમારે x વાળા પદો સરખાવવાના આ અને આ પર સરખાઈ દેવાનું એટલે તમને a મળી જશે અને ab प्लस b અને બરાબર q સરખાવવાને એટલે તમને b મળી ઓકે આ રીતે આપણે આગળ ચાલવાનું છે અને કિંમતોનો ઉપયોગ કરશો એટલે i1 i2 તમારે બે વખત આવ્યો અને સમીકરણોનો a અને b નો ઉપયોગ કરી a સંકલન 2 ax b એ બધું પછી કરવાનું બે બધી વાતો પછી બરાબર એટલે આપણે તે જ પ્રમાણે i2 નો પણ વિકલન પછી i1 i2 તમારા અલગ રીતે શોધી લાવવાનું કઈ રીતનો ઉપયોગ થાય આપણે નક્કી કરવાનું બરાબર એટલે એ પહેલા આપણે આટલું કરવાનું શોર્ટમાં એ તમને ખ્યાલ આવે પછી અહીંયા કશું કરવાનું નથી આ જે a છે x છે તમને જે કિંમત મળે મૂકી દેવાની છે અહીંયા એની જગ્યાએ એ રીતે અહીંયા કરવા બીજું કઈ નવું છે નહીં તો જોઈએ પહેલા ઉદાહરણ એટલે આપણને ખબર પડી જશે તમને બરાબર છે એટલે દાખલો મોટો હશે એટલે ધ્યાન આપજો i બરાબર સંકલન x અંડર રૂટ a1 પ્લસ x માઇનસ x સ્ક્વેર લખાઈ ગયું હવે સાંભળો આપણે જે સૂત્ર પદ્ધતિ પ્રમાણે આપણે ચલાવ તો આપણી પાસે અહીંયા x જ છે તો આપણે એવું જ લખી દઈએ કે પદ સૂત્ર મુજબ એવું આપણે તો સૂત્ર મુજબ જ યાદ રાખવાનું છે બરાબર છે સૂત્ર મુજબ એવું લખી દઉં છું એટલે તમને ખ્યાલ બી આવી જશે તો આપણી પાસે x જ છે બરાબર a કૌંસમાં d/dx 1 + x આમાં અંડરરૂટ ના લખવાનો પ્લસ b આવું લખી હવે તમે અહીંયા જો a 1 નું 0 પ્લસ 1 માઇનસ 2x હવે અહીંયા પહેલા સાદરૂપ આપી દો a 1 2 1 એટલે માઇનસ 2a હવે અહીંયા તમારે એક કામ કરવાનું x લખ જેમ આપણે આગળ આંશિક અપૂર્ણાંકની રીતો જોઈ ગયા બસ એ જ રીતે હવે ચાલો ટૂંકમાં બીજું કંઈ નવું કરવાનું નથી ટૂંકમાં તમારે એ જ ચાલ એ અને બીની કિંમત પહેલા શોધવાની જશે અને એ શોધશો તો તમને અહીંયા ખબર પડશે બરાબર પછી જ આપણે આગળ દાખલો કરવાનો છે ઓકે તો અહીંયા થશે માઇનસ 2ax પ્લસ a પ્લસ b હવે જો અહીંયા અચળ પદ નથી તો અચળ પદની જગ્યાએ હું શું લખી દઈશ 0 તો હવે x વાળા પદો સરખાવો x વાળા પદો સરખાવતા અથવા x ના સહગુણકો અને અચળ પદ સાથે x ના સહગુણકો અને અચળ પદો સરખાવતા બહુ ઈઝીલી છે જો તમે ધ્યાન આપશો તો આવડી જશે x બરાબર માઇનસ 2ax x એ શું રહ્યું 1/2 માઇનસ બરાબર 1 બસ હવે આપણે અચળ પદ 0 છે એટલે મારે શું લખવાની પ્લસ b બરાબર 0 માટે b બરાબર મને શું મળશે પણ a ની કિંમત શું છે આપણી પાસે તો b ની કિંમત શું થશે બસ આટલું પહેલા લઈ આવો અહીંયા જે પદ અહીંયા આપી દીધેલો એ પ્રમાણે અહીંયા ચાલવાનું જે નથી આપેલું ત્યાં માનો કે x સ્ક્વેર આવતો હોય કદાચ x ક્યુ વાળો હોય તો x સ્ક્વેર થાય તો તમારે અહીંયા x સ્ક્વેર ની જગ્યાએ 0 છે કરી દેવાનું અહીંયા જેમ c નો મૂલ્ય શું મૂકે ત્યારે છે પણ 0 એ રીતે તમે 0 મૂકીને દાખલો કરી શકો છો બરાબર હવે સમીકરણમાં તમારી કિંમત મૂકો સમીકરણ કેવી રીતે લખવું આ જે છે પ્રમાણ લખી નાખવું આપણે અને એની સામે તમારે x બરાબર માઇનસ 1 ત્યાંશ આપણે એની કિંમતો પેલું પદ ગોઠવવાનું આપણે બાકી એ ગોઠવી દઈએ પછી તમે લખો બરાબર છે કે જે આનું જે વિકલન આવ્યું છે તમારે અહીંયા લખી નાખવાનું 1 2x બરાબર છે પ્લસ 1 દ્વિત્યાંશ અને ત્યાં આગળ પાછો આ dx લખી દે એ આપણે સ્ટેપ લખીએ એટલે તમારી પાસે i1 i2 બે વસ્તુ થશે એટલે ત્યાં સૂત્રમાં તો અહીંયા એક પ્રમાણ લખવાનું a 2ab ax² + bx + c
plus b ax square bx plus a પ્રમાણે આપણે આને લખવા જવું પડશે એટલે જે વિકલન થાય છે એ પણ તમારે થોડે લખવાનું છે લાવસ તો જેને ખબર પડી જાય એના આવી જશે હો હવે આગળ સમીકરણો કે તા એ બરાબર એમ જ છે હવે આપણે આગળ લખીએ અહીંયા કે fx સંકલન x અંડર રૂટ 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર dx બરાબર a એટલે માઇનસ a દ્વિતીય સંકલન તમે જ્યાં વિકલન કર્યું લખી નાખો 1 માઇનસ 2x 1 માઇનસ 2x અંડર રૂટ 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર dx બરાબર પ્લસ b કૌંસ કરવો હોય તો કર દઈએ તો ભૂલ ના થાય પ્લસ b b એટલે 1 દ્વિતીયાંશ બસ પછી પાછી આ તમામ જે રકમ છે લખી દેવાય 1 વર્ગમૂળ વાળી કિંમત એટલે તમારે અહીંયા પાછું તમને તમને કહી દેવું જોઈએ હવે હવે તમારે અહીંયા જે હમણાં આપણે દાખલા કર્યા કે નહીં આગળ 1 થી 10 9 એ પ્રમાણે એ રીત ચાલશે નાનો વિકલન અહીંયા છે એટલે આ બંને ગુણાકારમાં છે fx અને f'x fx અને f'x જોડે હોય તો આપણે શું લખી શકીએ છીએ fx n plus 1 ની રીત તમારે અપનાવવાની છે બરાબર છે ધારણા કરવાની કોઈ જરૂર નથી આપણે તો આપણી રીતે જ ચાલીશું બરાબર છે હું એ રીતે મારે તે લખી દઉં છું પહેલા હવે તમારે બે વસ્તુ થશે જોઈ લો માઇનસ 1 દ્વિતીય સંકલન i1 બરાબર છે અને i1 લખી દો તો ચાલ આખો ના રાખો જો ચાલ છે તો સંકલન કર પ્લસ 1 દ્વિતીય સંકલન i2 બસ અથવા તો 1 દ્વિતીય i1 i2 લખો તો ભી ચાલશે બરાબર છે i1 i2 કર દો બસ હવે થી તમારે દાખલો ગણવાનો 1 દ્વિતીય i1 પ્લસ 1 દ્વિતીય i2 i1 જે છે એનો ઉપયોગ કરી તમે શોધી કાઢો અને i2 શોધી કાઢો બરાબર પછી તમારી કિંમત પાછી મૂકવા જવી પડશે ત્યારે દાખલો પૂરો થાય એટલે આ વસ્તુ ખ્યાલ આવી ગઈ તો હવે આપણે પહેલા i1 નો ઉપયોગ કરીએ આપણી જોડે છે જલ્દી આવી જાય છે બંને વસ્તુ ધ્યાન રાખશો તો જલ્દી આવશે બસ i1 બરાબર સંકલન 1 માઇનસ 2x 1 plus x minus x square into a હવે તમે જોઈ લો અહીં બધું સીધી સાદું સિમ્પલ જ છે fx into f dash x છે તમારી પાસે બસ આ fx છે fx ની ઘાત n છે આવું જ્યારે થતું હોય ત્યારે તમારે શું લખી દેવાનું જો fx raised to n plus 1 by n plus 1 plus c yes or no બસ આ રીતનો ઉપયોગ કરીને આપણે જવાબ આપણો ઓટોમેટિક થઈ જશે તો આપણી પાસે આ જે છે fx છે હો અને આ જે છે એનો fx આ રીતનો ઉપયોગ થશે એટલે આપણે હવે આ સૂત્ર મુજબ આપણે કામ કરી લઈએ તો સંકલન પછી સીધું જ કરી દેવા લખવાની કોઈ જરૂર નથી ને થઈ ગયું માની ચાલો ને 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર 1 દ્વિતીયાંશ વત્તા 1 છેદમાં 1 દ્વિતીયાંશ વત્તા 1 પ્લસ c1 કર દો એટલે કે અહીંયા થશે 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર ની 3 દ્વિતીયાંશ નીચે પણ 3 દ્વિતીયાંશ પ્લસ છેદનો છેદ ઉલટાઈ જશે 2 દ્વિતીયાંશ 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર ની 3 દ્વિતીયાંશ c1 આ થયો તમારો i1 બસ આ બધી કિંમતો છેલ્લે મૂકવા જવાનું તો જ ખબર પડશે હવે i2 તમને જે આપેલો છે એનો ઉપયોગ કરી લઈએ બસ કારણ કે અહીંયા ગણીશ કારણ કે મારે અહીં બધું જરૂર પડશે બધી રકમો નવી સરથી આપણે લખવાની છે અથવાને આમ ખસેડવો પડશે એટલે પહેલા i2 શોધી કાઢીએ હવે i2 બરાબર સંકલન 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર dx આવશે હવે તમે હમણાં જે રીતો કરી સાત પર છે એમાં કરો x સ્ક્વેર વાળો પર ઋણ છે તો આ મધ્યમ પદ x છે અંતિમ પદ શું આવે તમને ખબર પડી જશે એ અંતિમ પદ આવે એ પ્રમાણે એને તમારે માઇનસ કરવાનું છે
બરાબર છે આનો અંતિમ વસ્તુ હશે તો તમે શોધી કાઢો છો તો તમને ખબર પડશે અંતિમ પદ આવશે x / x છેદમાં 4 / x ત્યારે x થોડી વસ્તુ મળશે 1/4 તો અહીં 1/4 માઈનસ કરજો અને 1 માં 1/4 ઉમેરજો બરાબર છે 1 + 1/4 એટલે 4 એકા 4 વત્તા 1 બરાબર 5 ચતુર્થાંશ આગળ આવી જશે અને અહીં માઈનસ एक चतुर्थांश तमार बात करवाना कितना बात करवाना एक चतुर्थांश तमार बात करवा पड़े बराबर जो अबे संकलन अंडर एक वत्ता एक चतुर्थांश माइनस एक चतुर्थांश प्लस एक्स माइनस एक्स स्क्वायर डीएक्स इतने के संकलन आज एक छेद साधु तो 5/4 माइनस 1/2 - x² सीधो लिखी दे तुम्हें हो ताकि 1/2 कर दी दिखा से अपना एक चतुर्थांश माइनस चिन्ह फॉर्म और आज ये वस्तु जैसा नो स्क्वायर करो कि ना करो पर फेर पड़ से नहीं अंडर रूट 5/2² थाया करो बराबर है अंडर रूट 5/2² એટલે स्क्वायर હવે આ જે વસ્તુ આવી x² - x² એટલે સૂત્ર નંબર 1 વાપરો પ્રમાણિત સૂત્ર નંબર 1 બસ હવે બધી કિંમતો ત્યાં મૂકી આનો જવાબ તો આવી ગયો લખી દેવાનો હવે આનો જ સૂત્ર તમાર કરી દેવાનો સૂત્ર કર્યા પછી બંનેમાંથી સીવા સીટુ બરાબર સી કરી દેવાનો અન ના કરો તો બી ચાલે એવું જરૂર નથી તમારે લખવું છે એવું જરૂરી નથી ઓકે તો હવે આપણે લખી દઈએ x² - x² પ્રમાણે અને લસા લેવો હોય તો આ x² વાળું પદ દાનું થવાનું છે બરાબર છે એટલે x - 1/2 પણ અહીં લખી શકાય જો તમારે લખવું હોય x - 1/2 નું કોણ છે બરાબર છે x - 1/2 નું હોલ સ્ક્વેર તમે કરી શકો છો બસ એ તમારો x થશે લસા લેવો 2x ચલો હવે હું સીધી કિંમતો મૂકવાની વાત આપણે કરી દીધી કેવી રીતે દાખલો થશે જોઈ લેજો હવે બરાબર આપણો જે છેલ્લો નંબર હતો એ પહેલા લખી દેવો માઈનસ 1/2 સંકલન x અંડરરૂટ 1 + x - x² dx बराबर माइनस 1/2 आयवन प्लस 1/2 तो बस मारा आपको चाहिए 1/2 आयवन है तो मार जोड़ आयवन आए माइनस 1/2 गुणिया 2/3 1 प्लस एक्स माइनस x² नहीं 3/2 प्लस सी वन प्लस 1/2 अब ये सूत्र वापर वालों से है इसलिए तमाम काउंस करो पड़े बराबर छे x / 2 2x - 1 / 2 એના છેદમાં 2 અંડરરૂટ સીધું લખી દેવાનું જે આપેલું છે 1 + x - x² એટલે જલ્દી પૂરું થઈ જશે માઈનસ ચિહ્ન છે એટલે x² / 2 x² એટલે √ 5/2 નો હોલ સ્ક્વેર / 2 પછી log માનકમાં x 2x 1 + x - x² + c2 બસ હવે આખો સાદો ભાગ એટલે જવાબ તો થઈ જશે કશું છે હા x² એટલે સાઈન ઇન્વર્સ થશે પ્લસ साइन इनवर्स सॉरी x अपॉन a એટલે 2x - 1/2 છેદમાં √ 5/2 હા આપણે ભૂલી ગયા સૂત્ર નંબર 3 વાપરશે કારણ કે x² - x² એટલે સાઈન ઇનવર્સ ઓકે પ્રમાણિત સૂત્ર 3 વાપરશે એક વાર ચેક કરી લેજો બસ હવે આનો સાદો ભાગ એટલે આપણો પૂર્ણ થઈ જશે જો અહીંયા બે બે ઉડી ગયા માઈનસ 1/2 1 + x - x² 3/2 +
અહીંયા સાદો ભાગ છે એનો ચતુર્ભુજ જતો રહેશે બગડો ઉડી જશે 2x minus 1 by 2 1 plus x minus x square plus sin inverse આ બગડો ઉડી ગયો 2x minus 1 upon root 5 plus c c1 plus c2 કરું અને c1 plus c2 બરાબર શું મૂકી રહ્યા સમાન છે એટલે આપણે ફરી એકવાર લખી c કરું minus 1 વત્તાઉસ બરાબર છે છેલ્લો જવાબ તો ક્યાં ગયો છે 1 upon 3 1 plus x square minus x છેલ્લી લીટીમાં છેલ્લો જવાબ છે પછી છેલ્લે છેક છેક જતા જશે ત્યારે 1 upon 8 થતા હોય છે 5 by 8 કારણ કે આપણે a square by 2 તો કરવા બાકી રહી ગયું પાછી a square એટલે root 5 by 2 નો whole square એક સ્ટેપ કે ભૂલી જવાય છે प्लस रूट फाइव बाय टू नो होल स्क्वायर बाय बराबर लेकर स्टेप तुम्हारे यूं खास तो करवा ना नहीं पांच छेद मां चार होने दे साइन अब आपको जवाब रखती ना प्रिंट करते हैं हम वन प्लस एक्स माइनस एक्स स्क्वायर प्रिंट करते हैं बराबर से टू एक्स माइनस वन चार दो आठ प्लस आई गए गए चलिए तुम्हारे एक चतुर्थांश બરાબર બે ચાર દુ આઠ બરાબર છે પેલો બગડો અલગ છે એટલે રૂટ ફાઈવ બાય ટુ થઈ ગયું કે કારણ કે આ એક દૃત્યાંશ બંને સાથે ગુણાય છે પાછો એટલે અહીંયા શું થશે અહીંયા જે દૃત્યાંશ હોય છે ગુણાતો જશે એટલે અહીંયા કહે ક્લિયર આ થયો દાખલો ઉદાહરણ આ ઉદાહરણ પ્રમાણે તમારે સીવર અને સી ટુ બંનેના સ્વય પરથી એક સ્વર લઈ લેવાનો બરાબર બંનેના સ્વય પરથી એક સ્વય તમારે લઈ લેવો પડશે બરાબર છે ટાઈમ બહુ થઈ ગયો છે આપણે વાંધો નહીં હવે આને આપણે જે દાખલા નંબર આપણે અત્યારે ઉદાહરણ એ પ્રમાણે તમારે દાખલા નંબર બાર પ્રેક્ટિસ કરવા છે એક્સ પ્લસ એક્સ નો સ્ક્વેર બરાબર છે એક્સ પ્લસ એક્સ નો સ્ક્વેર એનું વિકલન થશે વન પ્લસ ટુ એક્સ થશે બરાબર છે એટલે દાખલા નંબર બાર ની પ્રેક્ટિસ તમારે કરવાની છે કયા દાખલાની દાખલા નંબર બાર બરાબર છે ટુ એક્સ પ્લસ વન થઈ જશે અને એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ડી એક્સ એનું થઈ જશે એટલે એમાં પાછા સૂત્રો તો વાપરવાના બધી જગ્યાએ આવશે તમારે બરાબર એટલે એમાં સૂત્ર તમારે કદાચ લોગ નું કે ગમે તે એટલે આ ઉદાહરણ પ્રમાણે સાત પોઈન્ટ સાત નો દાખલા નંબર બાર કરો પછી તેર અને ચૌદ છે આપણે આપતી વખતે જોઈ લઈશું તેરમો અને ચૌદમો દાખલો બરાબર છે એટલે તમારે ક્લિયર થઈ જશે ઓકે ચલો આટલા સુધી આપણે ક્લિયર થઈ ગઈ પ્રેક્ટિસ થોડી કરી લેજો દાખલા સરળ છે થોડોક ધ્યાન રાખશો તો વાંધો આવતો નથી એ તમારી જવાબદારીમાં આવશે બરાબર
2x minus 1 ને બધા છે ચલો